માં ઓક્સિજન તપાસ અભિયાન. આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર દ્વારા કોરોના ઉપર જે રીતે કાબુ મેળવવામાં આવ્યો તે રીતે ગુજરાતમાં પણ આ જાગૃતિ અભિયાન કરવામાં આવશે. કિશોરભાઈ દેસાઈ, પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત. ગોપાલભાઈ, ઇટાલિયાના યુવા છોડો અભિયાન સાથે ઓક્સિમીટરથી ઓક્સિજન તપાસ અભિયાન સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે. ભેમાભાઈ ચૌધરી, વરિષ્ઠ ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત. ગુજરાતભરમાં 1000 તપાસ કેન્દ્ર ખોલવામાં આવશે અને 5000થી વધુ કાર્યકર્તાઓ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય વિસ્તારમાં ફરી ઓક્સિજન લેવલની ચકાસણી કરશે. કોરોના મહામારીની સામેની લડતમાં એક તરફ ગુજરાત સરકાર પ્રત્યેક ક્ષેત્રમાં નિષ્ફળ ગઈ છે અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકાર દ્વારા કોરોના મહામારી સામે લડવા માટેના દિલ્હી મોડલની પ્રશંસા આખા વિશ્વમાં થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારની કોઠાસૂજ અને મહેનતથી આજે દિલ્હીમાં કોરોના ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર કોરોના મહામારી સામે લડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આ મહામારી રોકવામાં ગુજરાત સરકારની સમજશક્તિ અને ઈચ્છાશક્તિનો અભાવ જનતાને સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એમણે ગુજરાતની જનતાને પોતાના હાલ ઉપર છોડી દીધી છે. કોરોના એક એવી બીમારી છે જેમાં લોહીમાં પ્રાણવાયુની માત્રા ઓછી થઈ જાય છે, જેથી હૃદય અને ફેફસા શરીરના અન્ય ભાગો તથા મગજને જરૂરી પ્રમાણમાં પ્રાણવાયુ મોકલી શકતા નથી, જેની અવગણના જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આમ આદમી પાર્ટી ગુજરાત 1 સપ્ટેમ્બરથી પ્રદેશ ઉપપ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં યુવા જોડો અભિયાન શરૂ કરવા જઈ રહી છે. સાથે સાથે સમગ્ર રાજ્યમાં 1000 તપાસ કેન્દ્ર ખોલશે અને 5000થી વધુ કાર્યકર્તાઓ ઓક્સિજન લેવલ ઘરે ઘરે જઈને તપાસ કરશે. તેઓ ઓક્સિમિત્ર બની ઓક્સિમીટર અને સેનિટાઈઝર તથા માસ્ક અને પૂરતી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ગુજરાતભરમાં બુથ લેવલ પર જઈને ઓક્સિજનની માપણી કરશે અને જો ઓછું જણાય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં મદદ કરશે. કોરોના મહામારીમાં દિલ્હી મોડલની સફળતા અને આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર દ્વારા જનતાલક્ષી કરેલા કાર્યો વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે અને પ્રચાર પ્રસાર તથા કાર્યકર્તા જોડો અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વધતા જતા સંગઠન અને કાર્યો તેમજ ગુજરાત સરકારની નિષ્ફળતાનો પણ ચિતાર અને આમ આદમી પાર્ટી જ કેમ શ્રેષ્ઠ વિકલ્પ છે તે વિશે જનતાને જણાવવામાં આવશે. રિપોર્ટર અવિનાશ સાવલિયા, સુરત. મારું નામ છે ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ. આજ રોજ બે મહત્વની બાબતો લોકો સમક્ષ મૂકવાની છે, જેમાં આવતી 1 તારીખથી બે મહત્વના કાર્યક્રમો ચાલુ થઈ રહ્યા છે, જેમાં એક છે યુવા જોડો અભિયાન અને બીજું છે ઓક્સિમીટર પ્રોજેક્ટ. યુવા જોડો અભિયાનની અંદર સમગ્ર ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી નવા યુવાનોને જોડવા માટે તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ચૂંટણી લડવા માંગતા ક્રાંતિકારી સાથીઓને સંકલન કરવા માટે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ફરશે અને યુવા જોડો અભિયાનના માધ્યમથી નવા 5 લાખ જેટલા યુવાનો પાર્ટી સાથે જોડાય તેવો અંદાજ અને પ્રયત્ન કરવામાં આવશે. આ સિવાય આદરણીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીનો ડ્રીમ પ્રોજેક્ટ ઓક્સિમીટર એ સમગ્ર દેશની અંદર દિલ્હી મોડલ તરીકે લાગુ કરવા માટે પણ 1 તારીખથી અભિયાન ચાલુ થઈ રહ્યું છે, જેમાં દિલ્હીની અંદર કોરોનાને કાબૂમાં લેવા માટે જેવી રીતે ઓક્સિમીટરથી ખૂબ સારું પરિણામ દિલ્હીની અંદર મેળવી શકાયું છે એ જ પરિણામ સમગ્ર દેશની અંદર મેળવી શકાય એટલા માટે 1 સપ્ટેમ્બરથી ગુજરાતના તમામ શહેરોમાં, ગામડાઓમાં, તાલુકાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર જઈ અને જનતાનું ઓક્સિજન લેવલ ચેક કરશે, જેથી કરીને જો કોઈ વ્યક્તિને ઓક્સિજન લેવલ નીચું થઈ ગયું હોય, ઓછું થઈ ગયું હોય તો તાત્કાલિક એને આગળની સારવાર માટે ભલામણ કરશે, સૂચન આપશે અને મદદ પણ કરશે. અને આવી રીતે જેમ દિલ્હીમાં ઓક્સિમીટરના માધ્યમથી કોરોનાને કાબૂમાં લેવામાં તેમજ એની મૃત્યુદર અને કોરોના સંક્રમણ દર ઘટાડી શકાયો છે, એવી જ રીતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી જનતાનો જીવ બચાવવા, જનતાની સલામતીને આગળ વધારવા માટે અને આદરણીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં ડોર ટુ ડોર ઓક્સિમીટર લઈ અને ઓક્સિમિત્ર તરીકે કામ કરશે. તો આ મહત્વના બે કાર્યક્રમો યુવા જોડો અભિયાન અને ઓક્સિમીટર પ્રોજેક્ટ આ બંને આવતી 1 સપ્ટેમ્બરથી સમગ્ર ગુજરાતમાં કાર્યાન્વિત થવા જઈ રહ્યા છે.